સ્વાગત સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે. વડોદરાથી સમાચાર સામે આવ્યા છે. કહી શકાય કે વડોદરામાં સ્વિમિંગ બાદ મહિલાનું મોત થયું છે. તો સરદાર બાગ સ્વિમિંગ પુલની આ ઘટના, સ્વિમિંગ કર્યા બાદ મહિલાનું હાર્ટ એટેકથી મોત થયું છે. સ્વિમિંગ બાદ શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. મહિલાને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી, પરંતુ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મહિલાનું મોત થયું છે. તો વડોદરામાં સ્વિમિંગ પુલ બાદ મહિલાનું સ્વિમિંગ પુલની આ ઘટના, સ્વિમિંગ કર્યા બાદ મહિલા મોતને ભેટી. સરદાર બાગ સ્વિમિંગ પુલની આ ઘટના, સ્વિમિંગ કર્યા બાદ મહિલાનું હાર્ટ એટેકથી મોત થયું છે. સ્વિમિંગ બાદ શ્વાસ લેવામાં મહિલાને તકલીફ પડી હતી અને જે બાદ તેને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ પણ લઈ જવામાં આવી, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન આખરે મહિલા મોતને ભેટી. તો સરદાર બાગ સ્વિમિંગ પુલની આ ઘટના, વડોદરામાં સ્વિમિંગ કર્યા બાદ મહિલાનું મોત થયું છે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી, વડોદરામાં સ્વિમિંગ કર્યા બાદ મહિલાનું મોત થયું છે, શું માહિતી? જી સ્મિતા, સરદાર બાગ સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરી નીકળેલી મહિલાનું હાર્ટ એટેકથી મોત થયું છે. સ્વિમિંગ કરવા ગયેલી મહિલા ચેતના પટેલની ઉંમર 69 વર્ષની બતાવવામાં આવે છે. તે સ્વિમિંગ સરદારબાગ સ્વિમિંગ પુલની આજીવન સભ્ય હતી અને 14 વર્ષથી સ્વિમિંગ કરતી હતી. ગઈકાલે જ્યારે ચેતનાબેન પટેલ સ્વિમિંગ કરવા ગયા હતા ત્યારે તેમના પતિ પુત્ર સાથે નજીક જ આવેલા સરદારબાગમાં વોકિંગ કરી રહ્યા હતા અને જ્યારે ચેતનાબેન પટેલ સ્વિમિંગ કરી અને બહાર નીકળ્યા ત્યારે તેમને ગભરામણની હતા. મેનેજર અને અન્ય સ્વિમરોએ 108 બોલાવી હતી. 108માં તાત્કાલિક તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા અને જ્યારે તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાતી હતી ત્યારે ટૂંકી સારવાર બાદ તેમનું મોત નિપજ્યું છે. ત્યારે મહત્વની સવાલ એ ઉભો થાય છે કે 69 વર્ષના મહિલા જ્યારે સ્વિમિંગ કરતા હતા ત્યારે એક કાયદો એવો પણ છે કે તમારે 60 વર્ષની ઉંમર બાદ ફિટનેસ સર્ટિફિકેટ સ્વિમિંગ કરતા પહેલા આપવું જોઈએ. મેનેજરે સ્વિમિંગ એમનું સર્ટિફિકેટ એટલે એમનું આરોગ્ય સ્વિમિંગ કરવાને યોગ્ય છે કે કેમ નહીં એ સર્ટિફિકેટ પણ નહોતું ચેક કર્યું અને બહુ વખતથી આ સરદારબાગ સ્વિમિંગ પુલ બંધ હતો. હાલ જ સરદારબાગ સ્વિમિંગ પુલ શરૂ થતા જ એક મહિલાનું મૃત્યુ થયું છે, એટલે એવું પણ કહી શકાય કે પ્રથમ ગ્રાસે માક્ષિકા. એટલે હાલ સરદારબાગ સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ કરતા લોકોમાં કરુણા ફેલાઈ છે. મહિલાને પહેલા કોઈ બીમારી હતી કે કેમ એ હાલ માહિતી નથી મળી રહી, પણ જ્યારે મહિલા સ્વિમિંગ કરીને નીકળી ત્યારે તેને ગભરામણ થઈ હતી. એટલે એવું પણ કહી શકાય કે 14 વર્ષથી સતત સ્વિમિંગ કરતી મહિલા, બહુ વખતથી સ્વિમિંગ પુલ બંધ હતો અને કદાચ એ દરમિયાન એને સ્વિમિંગ કરવાનો સમય નહીં મળ્યો હોય અને અચાનક જ વધુ પડતું સ્વિમિંગ કર્યું હોવાના કારણે ગભરામણ થઈ અને એના કારણે હાર્ટ એટેક આવ્યો હોય તેવી શક્યતાઓ છે. પરંતુ હાલ અધિકૃત નિવેદન હોસ્પિટલ તરફથી મળ્યું નથી. જી સ્મિતા, જી બિલકુલ. થી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ મહિલાનું મોત થયું. સરદારબાગ સ્વિમિંગ પુલની આ ઘટના, વડોદરામાં સ્વિમિંગ કર્યા બાદ મહિલા મોતને ભેટી.